નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે. ગાંધીનગરમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈને યુવા અને ગ્રામ્ય મતદારોમાં ઈવીએમ તથા વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને તમામ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતેશ કોઈના હસ્તે તારીખ 20 જાન્યુઆરીના રોજ એલઈડી મોબાઈલ વાનનું કલેક્ટર કચેરીથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. રિપોર્ટર રાજેશ દરિયાણી, ગાંધીનગર. ગુજરાત રાજ્ય તરફથી આપણા જિલ્લા માટે જે મોબાઈલ જનરલ સ્ટેશનમાં કે જે આપણા ઈવીએમનું આપણું નાણિત હોય છે વીવીપેટ સાથે, એને સાથે જનરલ સ્ટેશન માટે મળેલા વાનને આપણે આજે તે આપણા ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય શ્રી ગીતાબેન પટેલની અરજીમાં આપણે ટેકઓફ કરાવેલું છે. આ વાન આપણા જિલ્લામાં અલગ અલગ જે 5 વિધાનસભા મતદાર મંડળ છે એમાં 28 ફેબ્રુઆરી સુધી ફરશે અને ખાસ કરીને જે જગ્યાએ માર્કેટ પ્લેસ કે મોટી જગ્યાએ લોકો ભેગા થતા હોય એ જગ્યાએ એમાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે. આ સાથે અમારે જે ટીમનો સ્ટાફ છે એ પણ સાથે રહેશે. આ તબક્કે હું અને ધારાસભ્યશ્રી તમામને એક અપીલ કરીએ છીએ, તમામ મતદારોને અપીલ કરીએ છીએ કે મહત્તમ લોકો આનાથી પરિચિત થાય અને ખાસ કરીને યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત આગામી ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા છે એ લોકો ઉત્સાહભેર આ ડેમોન્સ્ટ્રેશનમાં ભાગ લે અને પોતાની જાતને આ ઈવીએમ મશીનથી પરિચિતતા કેળવે અને એ લોકો જ્યારે મતદાનની જ્યારે પ્રક્રિયા ચાલુ થાય અને જે દિવસે મતદાન હોય ત્યારે મહત્તમ મતદાનમાં ભાગ લે અને મતદાનની મહત્તમ ટકાવારી આપણે હાંસલ કરી શકીએ એવી શુભકામના આ તબક્કે કરું છું. ધન્યવાદ. થેન્ક યુ.